સુરત ડાંડી રોડ પર એક મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા ઘટનાની જાણ થતા રામદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ઓલપાડના સરોલી ગામ ખાતે રહેતા કેતનભાઈ મહેશભાઈ પટેલ અને તેમના પિતરાઈભાઈ ચિરાગભાઈ પ્રવણભાઈ પટેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં ટિકિટ બારી પર નોકરી કરતા હતા સોમવારે સાંજે તેઓ પોતાની નોકરી પૂરી કર્યા બાદ ઘરે જવા માટે મોપેડ પર નીકળ્યા હતા તેઓ દાંડી રોડ પર ફાટક પાસે પહોંચ્યા હતા ફાટક નજીક વાહનો ઊભા હોવાથી બંને ભાઈઓ ત્યાંથી પસાર થતા હાઈવે પર ફાટક ખુલવાની રાહ જોતા હતા આ દરમિયાન પૂરુંપાટ ઝડપે આવતા ડમ્પરના ચાલકે બંનેને અડફેટમાં લીધા હતા જેમાં કેતનભાઈ ડમ્પરના પાછળના વ્હીલ પર નીચે કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચિરાગભાઈ ગંભીર રીતે ગવાતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મૂકે ત્યાંથી નાસી છૂટ્યો હતો ગામના બે ભાઈઓનું અકસ્માતમાં મોત થયા હોવાની જાણ થતા સરોલી ગામના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બનાવની જાણ થતા રાંદેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી અશ્મિતા પટેલ સાથે બિજોલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત